બાલાજીની આવનારી તામિલ ફિલ્મ બીપી 180 માં મુખ્ય વિલનની ભૂમિકામાં ડેનિયલ બાલાજી આવી રહ્યા છે, જેમના નિર્માતા અતુલ એમ બોસમિયા જે રાજકોટના રહેવાસી છે, સાથે એસોસિયેટ પ્રોડ્યુસર રાજેશ ઠાકુર, પરેશ જગડા અને હિરેન પટેલ પણ જોડાયેલા છે. મૂવી વિશેની વધુ માહિતી આપવા તેમણે અપટક મીડિયાની મુલાકાત લીધી હતી. હું અતુલ બોસમિયા રાજકોટનો રહેવાસી અને મેં એક તમિલ મૂવી નિર્માણ કર્યું છે. પહેલાં પણ મેં 3 ગુજરાતી ફિલ્મ કરેલી છે, એક નમો સૌને ગમો, એક ગુજરાત 11, એક હલકી ફુલકી જે રિસેન્ટલી રિલીઝ થયેલી, અને અત્યારે મારું એક વેબ સિરીઝનું બી પોસ્ટ પ્રોડક્શન ચાલે છે જે આવનારા મંથમાં રિલીઝ થશે. ના, અત્યારે મારું એક તમિલ મૂવીનું જસ્ટ શૂટિંગ કમ્પ્લીટ થયું અને હવે અમે પોસ્ટ પ્રોડક્શનમાં છે અને મારો પ્લાનિંગ છે મે મહિનામાં રિલીઝ કરવાનો. મારા મૂવીનું ટાઇટલ છે બીપી બ્લડ પ્રેશર 180. આ મૂવી મેડિકલ ક્રાઇમ થ્રિલર છે અને હ્યુમન ઓરિએન્ટલ મૂવી છે. હમણાં મેઇન હિરોઇન તરીકે તાન્યા રવિચંદ્રન, જે મેઇન વિલન તરીકે ડેનિયલ બાલાજી, ઓનલી બાલાજી, કે ભાગ્યરાજ, અરુલદાસ, તમિલ. એકચ્યુઅલી જ્યારે મારું મીટિંગ ડાયરેક્ટર જોડે થયેલું ત્યારે એમણે મને એક કહાની સંભળાવી હતી. તો એ કહાની ત્યાંના મતલબ તમિલનાડુમાં મેડિકલ આફ્ટર ઘણા સમય પછી આ સબ્જેક્ટને લેવામાં આવ્યું છે. ઇવન એમાં ઘણા બધા ઇમોશન છે જે લોકોને હાર્ટ ટચિંગ કરશે, પ્લસ જે એક માણસ છે જે એને મતલબ કેવી રીતના સામેવાળાને પેલું કરે છે, તો એક મેસેજ બી જઈ રહ્યું છે કે ભાઈ માણસની બી વેલ્યુ છે કે તમે એને એવી રીતના મારો નહીં કોઈ પણ રીઝન વગર. તો અમારા ફિલ્મમાં બી આવું જ કંઈક છે કે જે એક વિલન જે મતલબ એની જીદ માટે થઈને પોતાના ક્રાઇમ કરી રહ્યા છે, ને જે સામે જેનો હિરોઈન છે જે એક મેસેજ દઈ રહી છે જે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે. એકચ્યુઅલી મારે 3 મેં ગુજરાતી બનાવી પણ મારે જે ઇન્વેસ્ટર થાય એના કોઈ મતલબ રિકવરી નથી થઈ, અને તમિલમાં બિઝનેસ સારો છે જે આજે મોસ્ટલી બોલિવૂડના પણ લોકો તમિલથી લોકોને હાયર કરે છે, એક્ટર છે, ટેકનિશિયન છે, ડાયરેક્ટર, ઇવન મોસ્ટલી પિક્ચરો રિમેક થઈ રહી છે તમિલની. તો મારી બી એ આશા છે કે મારું પિક્ચર બી એક ટાઈમ રિમેક બનશે, અને હિન્દીમાં તો મેં ઓલરેડી રિલીઝ કરવાના છીએ પણ પહેલી પ્રાયોરિટી અમારે તમિલ છે, આફ્ટર હિન્દી ડબ કરશું, પછી તેલુગુ છે, કન્નડ છે, મલયાલમ બી કરવાના છે. અત્યારે મેં તમિલમાં કરવાના છે, પછી પેન ઇન્ડિયા કરું. મારા મતલબ જે જવાનું કારણ એવું છે કે જે આપણા લોકોને મતલબ જાગૃત કરવાની જરૂર છે કે ભાઈ ગુજરાતીને તમે સપોર્ટ કરો. અને ચલો નાનામાં મોટી વાત કરું છું પણ સરકારને એક્શન લેવાની જરૂર છે કે ભાઈ હિન્દી ફિલ્મોને ગુજરાતમાં ડબ બંધ કરી દેવી જોઈએ, તાકી આપણા ગુજરાતી લોકો આપણા કલ્ચરને એક્સેપ્ટ કરશે. જે કોઈ ઇન્વેસ્ટ કરી રહ્યા છે તો એનું વળતર તો મળવું જોઈએ ને. આજે 1 રૂપિયો નાખશે કોઈ બી તો એને 2 રૂપિયા મળવા જોઈએ, એટલીસ્ટ 1 રૂપિયો બી મળી જશે તો બી એમ થશે કે ભાઈ ચલો મેં લોકોને આજે એટલા લોકોના બધાના ઘર ભર્યા મેં, કે ભાઈ ટેકનિશિયન છે, એક્ટર છે, તે બધાના મતલબ ફીસ જે મળી, પણ પ્રોડ્યુસરને બેનિફિટ શું. આજે હમણાં એક જગ્યાએ એવો સરસ ક્વેશ્ચન કર્યો કે ભાઈ આપણા ગુજરાતી પિક્ચરના કલાકારો હીરો હિરોઈન આવે છે ને તો વેસ્ટર્ન સ્ટાઇલમાં આવે, હા, જ્યારે આ લોકો પોતાની સંસ્કૃતિ કલ્ચર છોડતા નથી, એ જ ડ્રેસ એમાં જ બધે હોય છે. તો એ આપણી ગુજરાતી ભાષા છે, આપણી ગુજરાતી ભાષાનું કલ્ચર પકડી રાખી તો ખૂબ સારું થાય હું માનું છું. ત્યાં સુધી બહુ સારો સવાલ હતો એનો. તો હકીકત એવું છે કે એવું હોવું જોઈએ કે ભાઈ આપણા લોકો છે તો વેસ્ટર્ન સ્ટાઇલમાં જાય, જ્યારે આ લોકો સાઉથના છે વધારે કમાણી કરે છે છતાં એની પોતાની કલ્ચર નથી છોડતા.